છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિને લઈ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુલાકાત લઈ ખેતી નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં ભારે મેઘખાંગા થતા ખેતીને મોટા પાયે નુકસાન થયું છે. અનેક ખેતરોમાં પાક તણાઈ ગયા તો નદી કિનારેના ખેતરોમાં મોટા પાયે જમીનોનું ધોવાણ થયું છે. ખેતી નુકસાનને લઈ ખુદ રાજ્યના કૃષિ મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. બોદેલી તાલુકાના પાણેજ, ખોડિયા અને નસવાડી તાલુકાના આંકોના અને ઘોડી સિમેલ ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી વહેલી તકે સહાય ચૂકવવાની હૈયા ધરણ આપી છે. છોટાઉદેપુર જિલ્લામાં હાલ ખેતીને નુકસાનનું સર્વેની કામગીરી ચાલુ છે. અત્યાર સુધી 22,000 હેક્ટરનું સર્વે થયું છે, જે પૈકી 16,000 હેક્ટરમાં નુકસાની થયાનું સામે આવ્યું છે. ખેડૂતોમાં મંત્રીની મુલાકાત બાદ વહેલી તકે સહાય મળે તેવી આશા બંધાઈ છે. રિપોર્ટર મોહસિન સુરતી, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર. મારા નિરીક્ષણ અને સ્થાનિક અધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન મને અહીં જોવા મળેલ છે કે આ વિસ્તારમાં ખેતીના પાકને પૂરના પાણી ફરી વળવાથી સારું એવું નુકસાન થયું છે. ક્યાંક ક્યાંક તો જમીન પણ ધોવાઈ ગઈ છે, એટલે ખેડૂતોને સારા પ્રમાણમાં નુકસાન થયું છે. રાહત પેકેજ ક્યારે જાહેર કરવાના છે? અત્યારે અમારી સર્વેની કામગીરી ખેતીવાડી ખાતા દ્વારા ચાલુ છે. સર્વેની કામગીરી જેમ પૂરી થશે એ તુરત જ અમે કેટલું નુકસાન છે, કઈ પ્રકારની સહાય આપવી જોઈએ, આ બધી બાબતોની ચર્ચા વિચારણા કરી અને જેમ બને તેમ જલ્દી ખેડૂતોને મદદરૂપ થવા માટેની કાર્યવાહી હાથ ધરશું. ડામચા ગામનો જૂથ પંચાયત સરપંચ છું. અત્યારે ડામચા પંચાયત અમારા ગામના પાણી વધારે વરસાદ પડવાથી નુકસાન ખેતીમાં કમસે કમ 200 હેક્ટરની અંદર આજુબાજુ વાવેતરને નુકસાન બગડ્યું છે. કપાસ ને તુવેર અને સોયાબીન એની અંદર બહુ નુકસાને જઈ છે. એટલે એમાં કૃષિમંત્રી આવ્યા હતા, અમે જાણ કરી છે એમના માટે કે અમારા આટલું પ્રોબ્લેમ વધારે પૂરતું થઈ ગયું છે અને જેમ બને એમ અમને સહાય વધારે વહેલા મેળવવા પૂરતા એવી અમારી વિનંતી છે. વાડી તાલુકાની અંદર વરસાદ પડવાને કારણે પાક નુકસાન થયેલું છે, જેમાં 127 ગામના ગ્રામસેવકો દ્વારા સર્વે કરવામાં આવેલો હતો, જેમાં 1,565 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તાર બતાવેલો છે અને હાલ 85 ગામનો સર્વે બાકી છે. તો એને સર્વેની કામગીરી ચાલુ છે. 10 તારીખે નદીમાં પૂર આવવાથી નદીને સામે પાણી, જમીન ખેતી મતલબ તે ડુંગર સુધી હતી અને ધામસા ગામની જમીન તથા અમારા ઘોડીસરમ ગામની જમીનનું ધોવાણ થઈ ગયું અને કપાસનું પાક નુકસાન થયું છે અને એકવાર બી મૂક્યા તે ફેલ થઈ ગયા, બીજી વાર બી મૂક્યા તે ફેલ થયા, ત્રીજી વાર બી મૂક્યા સુધારો થઈ ગયો. સુધાર થાય પછી નદીનો પુલ આવવાથી અમારે કપાસના પાક નુકસાન થયું છે. મારા છ એકર જમીનમાં લગભગ મેં 60,000 રૂપિયા ખર્ચો કર્યો છે, ટોટલ ખર્ચો કર્યો છે અને તે ખર્ચો મારે માથે પડ્યો છે. નિષ્ફળ ગયું છે મારું પાક અને જેમ બને તો વહેલી તકે સહાય મળે એ ધ્યાન આપજો. કૃષિ મંત્રી સાહેબ આવ્યા હતા, એમને રજૂઆત કરી છે અને આપણે ધારાસભ્ય એમએલએ સાહેબ અભિસિંહભાઈ તડવી સાહેબ એ બી આવ્યા હતા, એમને બી રજૂઆત કરી છે, એમને બી ભલામણ કરી છે. જેમ બને વહેલી તકે સહાય મળે એટલી અમને ભલામણ કરજો અને જેમ બને એટલી મારી નમ્ર વિનંતી છે 4 દિવસમાં સહાય મળી જાય એવું ધ્યાન આપજો.